હંમેશા યંગ, સુંદર અને જુવાન દેખાવા માટે આ ત્રણ વસ્તુનું નિયમિત સેવન કરવું જોઈએ. તો આ ત્રણ વસ્તુ કઈ કઈ છે? હું ડૉક્ટર રેનુકા સિદ્ધપુરા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, હેલ્થ સ્કિન ડાયટ એક્સપર્ટ, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ. અમદાવાદમાં સુરતમાં મારા પંચકર્મ ટ્રીટમેન્ટ સેન્ટર છે. તો યંગ ઘણા મારી સાથે ઘણા ક્વેશ્ચન કરતા હોય છે કે મેડમ, યંગ દેખાવા માટે, સુંદર દેખાવા માટે આપણે રોજ શું વસ્તુનું સેવન કરવું જોઈએ કે જેથી આપણી સ્કિન પણ સારી રહે, આપણા હેર પણ સારા રહે? તો આજે હું એના ઉપર આ વિડીયોમાં એ ચર્ચા કરવાની છું કે આજે હું એવી ત્રણ વસ્તુ બતાવવાની છું કે જેનું નિયમિતપણે સેવન કરવાથી, દરરોજ સેવન કરવાથી આપણી સ્કિન, આપણા હેર, આપણા નેઇલ, જે સૌંદર્યના પ્રતીક છે, એ ખૂબ જ સારા રહે. તો આ ત્રણ વસ્તુ કઈ કઈ છે? પહેલી છે લીંબુ. લીંબુ રોજ અડધું લીંબુ એક ગ્લાસ પાણીમાં સવારે ઉઠીને નળના કોઠે જો તમે અડધા લીંબુનું સેવન કરો છો તો તમારી સ્કિન, તમારું હેલ્થ ખૂબ જ સારું છે, આપણું શરીર ખૂબ જ સારું છે. કારણ કે લીંબુમાં વિટામિન સી મેક્સિમમ હોય છે, વિટામિન સીનો નેચરલ સોર્સ છે, એટલે એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી આપણી ઇમ્યુનિટી પાવર વધારે છે. સાથે સાથે લીંબુ આપણા શરીરમાં જે લોહ તત્વનું એબ્ઝોર્પ્શન હોય છે એ સારું કરે છે લીંબુથી, અને સાથે સાથે લીંબુનું પાણી પીવાથી, લીંબુનો રસ પીવાથી આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. આથી પોષક તત્વો જે આપણા શરીરમાં હોય છે, એ આપણે જે ફૂડ લઈએ છીએ એના જે પોષક તત્વો છે એ શરીરના બધા જ ઓર્ગનને ખૂબ જ સરસ સારી માત્રામાં મળે છે. આ લીંબુનું સેવન સવારે ઉઠીને ગરમ પાણી કરીને એમાં અડધું લીંબુનું નાખીને નીચવીને તમે પીવો, અથવા નોર્મલ પાણી લો અને એમાં અડધું લીંબુ નાખો, અથવા તો સલાડ છે, સ્પ્રાઉટેડ મગ, ચણા, મઠ એવા કોઈ કઠોળને ફણગાવી અને તેમાં પણ અડધું લીંબુ નીચવીને તમે સવારે નળના કોઠે બ્રેકફાસ્ટમાં સેવન કરો છો તો પણ તમારે એ શરીર માટે ફાયદાકારક છે. તો લીંબુ આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે, સાથે સાથે આપણા શરીરમાં ની ત્વચામાં જો કાળાશ આવી ગઈ હોય તો એને પણ દૂર કરે છે અને આવવા પણ નથી દેતી. અને આપણા સ્કિનની રિંકલ્સ, સ્કિનના રિંકલ્સ જે પડી ગયા હોય તો એને પણ દૂર કરે છે અને રિંકલ્સ આવતા પણ રોકે છે. તો લીંબુનું સવારે અથવા દિવસમાં અડધા લીંબુનું આપણે નિત્ય સેવન કરવું જોઈએ. બીજું છે અખરોટ. અખરોટ આપણા શરીરમાં અખરોટમાંથી આપણને ઓમેગા 3 ફેટી એસિડ મળે છે અને ઓમેગા 6 પણ મળે છે. સાથે સાથે અખરોટમાંથી આપણને ઝીંક, વિટામિન સી, વિટામિન ઈ પણ મળે છે. તો અખરોટ આપણા શરીરના જે સેલ્સ છે એને તાકાત આપવાનું કામ કરે છે. આથી આટલા બધા ન્યુટ્રિયન્ટ્સ આપણને અખરોટમાંથી મળતા હોવાથી એ આપણી સ્કિનને, આપણા હેરને હેલ્ધી બનાવે છે, સાથે સાથે આપણી ત્વચાને, આપણે હેરને ચમકદાર, મુલાયમ, સોફ્ટ બનાવે છે. અખરોટ આપણી જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ રેઝ છે, કિરણો છે, એ આપણી ત્વચાને ખૂબ જ નુકસાન કરે છે. તો અખરોટ, જો તમે અખરોટનું નિયમિત 2-3 અખરોટનું સેવન કરશો તો આ અલ્ટ્રાવાયોલેટ રેઝથી આપણે જે ત્વચાને નુકસાન થાય છે એ અખરોટ બચાવશે. એટલે કે જો અખરોટનું સેવન કરશો તો તમને અલ્ટ્રાવાયોલેટ રેઝની અસર તમારા સ્કિન ઉપર નહીં થાય. અખરોટ આપણે શરીરમાં જે એજિંગ પ્રોસેસ છે, કારણ કે અમુક ઉંમર થાય એટલે શરીરમાં જે નેચરલ સેલ્સ બનવાની જે પ્રક્રિયા હોય એ ધીમી પડી જાય છે અથવા સ્ટોપ થઈ જાય છે. તો અખરોટ આ જે એજિંગ પ્રોસેસ છે એને દૂર ધકેલે છે અથવા સ્ટોપ કરી દે છે. તો અખરોટ આપણા વાળના જે રૂટ્સ છે એને મજબૂત બનાવે છે, સાથે સાથે આપણા હાડકાને પણ મજબૂતી આપવાનું કામ કરે છે. તો નિત્ય 2-3 અખરોટનું આપણે સેવન કરવું જોઈએ. ત્રીજી વસ્તુ છે શક્કરિયા. શક્કરિયા આપણને અમુક સિઝનમાં જ મળે છે. આથી આપણે જે બી સિઝનમાં શક્કરિયા મળતા હોય, અવેલેબલ હોય, એ સિઝનમાં ભરપૂર માત્રામાં શક્કરિયા લઈ લેવા જોઈએ. કારણ કે શક્કરિયામાંથી આપણને આખા વર્ષ દરમિયાનની એનર્જી મળે છે, તાકાત મળે છે. તો શક્કરિયાનું સેવન આપણે જે ઋતુમાં મળતું હોય એ ઋતુમાં આપણે ખાઈ લેવા જોઈએ. શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે. આ બીટા કેરોટીન આપણા હેર, આપણી સ્કિન અને આપણે જે નખ છે એને પોષણ આપવાનું કામ કરે છે. આથી જો શક્કરિયાનું તમે સેવન કરશો તો ત્રણેય વસ્તુ આપણી સારી રહેશે, સારી બનશે. સાથે સાથે શક્કરિયામાં ઓમેગા 3 ફેટી એસિડ છે, વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે, આ વિટામિન્સ પણ આમાં ભરપૂર માત્રામાં શક્કરિયામાં છે.
અને એમાં એક એન્ટીઓક્સિડન્ટ પણ છે જે આપણા શરીરમાં જે ફ્રી રેડિકલ્સ જે બનતા હોય છે, જે ટોક્સિન, વન ટાઈપ ઓફ ટોક્સિન, ફ્રી રેડિકલ્સને દૂર કરવાનું કામ આ એન્ટીઓક્સિડન્ટ કરે છે. એટલે કે જે ફ્રી રેડિકલ્સ હોય છે એ આપણે બુઢાપા તરફ લઈ જતું હોય છે, તો આ ફ્રી રેડિકલ્સને દૂર કરવાનું કામ આ શક્કરિયા કરે છે. આથી શક્કરિયાનું સેવન પણ આપણે એની સિઝનમાં જ્યારે હોય ત્યારે ભરપૂર માત્રામાં એનું સેવન કરી લેવું જોઈએ. આમ આ ત્રણેય વસ્તુ, લીંબુ, શક્કરિયા અને અખરોટ, આ ત્રણેય વસ્તુનું જો આપણે પૂરા વર્ષ દરમિયાન સેવન કરીએ તો આપણી સ્કિન, આપણી હેર પણ સરસ બનશે, સરસ રહેશે અને આપણું હેલ્થ પણ સારું રહેશે.